ચાલો, ગુડ મોર્નિંગ બાળકો. ફરી પાછા આજે આપણે ચોથા ધોરણના 11મા ચેપ્ટરની અંદર મળીએ છીએ, જેનું નામ છે ઘડિયાળ અને ભાગાકાર. હવે આપણે ત્રીજા ધોરણમાં વાત કરેલી હતી કે આપણે ઘડિયાળ જો આવડે તો ગુણાકાર અને ભાગાકાર આપણને પૂરી રીતે આવડે છે. અને ઘડિયાળની અંદર 1 થી 10ના તો ઘડિયા આપણને પાકે પાયે આવડવા જોઈએ. જો 1 થી 10ના ઘડિયા આપણને ન આવડે તો આપણે આગળ ઉપર ગુણાકારય ન કરી શકીએ અને ભાગાકારય ન કરી શકીએ. પણ હમણાં આ ચેપ્ટરની અંદર એવું શીખડાવેલું છે કે 5 ઘડિયા આવડશે તોય તમને આગળની વાત આવડશે. અને એ ઘડિયા કેવી રીતે શીખડાવેલા છે એ આપણે શીખવાનું છે. તો શરૂઆત છે એ કેવી રીતે થાય એ આપણે જોઈએ. તો એમાં છે શ્યામાનો બગીચો. હવે આ છોકરી છે એનું નામ શ્યામા છે. તો એ શ્યામાએ પોતાની રીતે બગીચાની અંદર ક્યારીમાં ફૂલો અથવા એના છોડવા અથવા રોપા ઉગાડેલા. તો કેવી રીતે ઉગાડેલા, એકને એક વસ્તુ હોય અથવા તો 3-4 જુદી જુદી જાતની વસ્તુ હોય તો કેવી રીતે ગોઠવણી એની થઈ શકે એની વાત આમાં આપેલી છે. શ્યામાએ પોતાના બગીચામાં સૂરજમુખી, ગુલાબ અને ગલગોટાના રોપા વાવ્યા. બરાબર, આ છોકરી છે એણે સૂર્યમુખી સૌથી પહેલાં છે સૂરજમુખી વાવેલા છે, બીજા છે ગુલાબના ફૂલ છે અને ત્રીજા છે ગલગોટાના. તમે એ ત્રણેય ફૂલો જોયેલા જ છે. તો એ ત્રણેય ફૂલો છે એ જુદી જુદી રીતે કંઈક રોપા ઉગાડેલા. તો જો એક જ વસ્તુ છે, એક જ અંક આપેલો તો એ જુદી જુદી રીતે રોપેલા છે. તેણે આ રોપાને 3 ક્યારીઓમાં રોપ્યા છે. તેનો બગીચો આવો દેખાય છે. હવે પહેલી લાઇન જોઈએ તો બધા રોપા છે એક જ લાઇનમાં છે. પછી બીજા રોપા છે એ 6 હારની અંદર 3-3 રોપા ઉગાડેલા છે. પછી અહીંયા 2 હારની અંદર આગળ ઉપર 9-9 રોપા ઉગાડેલા છે. તો એ કેવી રીતે ઉગાડેલા છે એ આપણે નીચે જોવાનું છે. હવે આ છોકરી બોલે છે, જુઓ મેં કેવી રીતે આ 18 રોપા ક્યારીઓમાં આવ્યા છે. હવે તો એ છોકરી આપણને કે મેં 18 બધા ગુલાબના, ગલગોટાના અને સૂરજમુખીના ત્રણેયના રોપા 18-18 જ છે, પણ ત્રણેયના રોપા છે એને જુદી જુદી રીતે ગોઠવેલા છે. તો કેવી રીતે ગોઠવેલા છે આપણે જોયું. હવે નીચે શું કહે છે કે દરેક ફૂલની ક્યારીની ગોઠવણી અલગ અલગ છે. તો આપણે જોયું કે દરેક ફૂલની ક્યારી છે એ અલગ અલગ રીતે ગોઠવેલી છે. છે 18 જ રોપા પણ અલગ અલગ રીતે ગોઠવેલા છે. જો ગુલાબને કેવી રીતે વાવ્યા છે તો સૌથી પહેલાં છે એણે શું વાવેલું હતું, સૂરજમુખી. બરાબર, સૂરજમુખી બધી વસ્તુ છે એક જ હારની અંદર ગોઠવેલી છે. પછી છે કે જો ગુલાબ કેવી રીતે વાવે તો ગુલાબ છે એ બીજી વસ્તુ છે. તો એણે આવી રીતે 6 હાર કરી અને આગળ એટલે 6-3-18 એવી રીતે એણે વાવેલા છે. પછી છે 18 18 = 6 × 3 તો કુલ 6 હારમાં દરેકમાં 3 રોપા વાવ્યા છે. હાર એટલે છે ઊભી વસ્તુ છે અને આપણે હાર કહેશું અને આડી છે અને પંક્તિ કહેશું આપણે. બરાબર છે, તો 6 હારની અંદર 3-3 રોપા ઉગાડેલે છે, 6 3 18. બરાબર, એવી રીતે એણે શું આવેલું છે, ગુલાબ. પછી છે સૂરજમુખી. સૂરજમુખી છે એટલે આપણે પહેલી વાત સમજવાની છે, સૂરજમુખી અને ગલગોટાને બીજી કઈ રીતે રોપી શકાય. તો એણે તો જે રીતે રોપ્યા છે એની જ વાત કરીએ આપણે કે ભાઈ એણે કેવી રીતે રોપ્યા છે તો એની વાત છે. તો અહીં લખેલું છે 18 = ખાલી જગ્યા ગુણ્યા, બરાબર, ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા. તો આપણે શું લખશું, તો અહીંયા લખશું 18 = 1 × 18. એટલે કે તે જ જગ્યાએ એક હારમાં, આખી એક હારની અંદર કેટલા રોપા છે તો 1 હારમાં 18 રોપા છે. જો બરાબર થઈ ગયું, ઉપરની જેમ જ એ વાક્ય થઈ ગયું કે 18 = 1 × 18 એટલે તે જ જગ્યાએ 1 હારમાં 18 રોપા છે. સૂર્યમુખીની ઉપરની પહેલી લાઇન છે ત્યાં 18 રોપા રોપેલા છે અને એક જ લાઇન કરેલી છે. હવે એના જેવું જ બીજું છે કે 18 = ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા એટલે કે તે જગ્યાએ ખાલી જગ્યા હારમાં દરેકમાં ખાલી જગ્યા રોપા છે. તો આપણે પહેલો છે સૂર્યમુખી છે, બીજું છે એ શું છે તો કે ગુલાબ, અને ત્રીજા શું છે તો કે ગલગોટા. તો એ ગલગોટાને કેવી રીતે એણે ગોઠવેલા છે તો અહીંયા 2 જ છે હાર જોયું, 2 હાર. તો 2ની અંદર તો 2ના ઘડિયામાં ક્યારે 18 આવે તો કે 2 9 18. બરાબર છે, તો 2 હારની અંદર આડા કેટલા ગોઠવેલા છે, 9 9 રોપા ગોઠવેલા છે. એટલે કે તે જગ્યાએ 2 હારમાં 9 રોપા છે. આ 1 અને 2 હાર અને એની અંદર 9 રોપા, તો 1 2 3 4 5 6 7 8 અને 9, તો 9 રોપા ગોઠવેલા. તો આવી રીતે ઘણી બધી રીતે ગોઠવણી થઈ શકે. પછી નીચે શું લખ્યું, તમે પણ તમારો પોતાનો બગીચો બનાવી શકો. બરાબર, હવે આ છોકરીને ફૂલઝાડ રોપવાનો શોખ હશે અથવા જગ્યા પણ હોય તો જ આપણે આવો બધો શોખ છે એ વિકસાવી શકીએ, બાકી વિકસાવી શકીએ નહીં. તો કે છે કે તમારે જો શોખ હોય તો તમે પણ તમારા બગીચાની અંદર આવો કરી શકો.
એવો બગીચો દોરો, આપણને કહે છે કે તમારે બગીચો દોરવાનો છે, ભલે આપણી પાસે જગ્યા ન હોય તો કાંઈ નહીં, નોટબુકની અંદર નાના નાના ફૂલ છે એ પણ આપણે કરી શકીએ, દોરો. કેમ કે જેમાં ફૂલોની કેરીમાં કુલ 48 રોપા હોય, દરેક હારમાં રોપાની સંખ્યા એક સરખી હોવી જરૂરી. હવે આપણને એને અહીંયા આપણને ટાર્ગેટ 18નો હતો, હવે આપણને ટાર્ગેટ કેટલાનો આપે છે? 48નો. તો 48 રોપા છે એ કેવી રીતે આપણે જુદી જુદી રીતે રોપી શકીએ? તો આપણે 6 8 48, બરાબર છે? 6 8, કાં તમે ઊભી લાઈન 6 રાખો અને આડી 8 રાખો, કાં ઊભી 8 રાખો અને બાકીની 6 રાખો. તો 6 8 48 એવી રીતે આપણે અલગ અલગ બે રીતે રોપી શકીએ. પછીનું છે આગળ ઉપરની વાત. અહીં આપણે લખીએ કે 48 બરાબર 6 × 8, બરાબર 6 8 8. હવે આ છે તો આપણે પહેલાં લઈએ તો અહીંયા ઊભી, બરાબર છે, અને પછી 8 છે યાદ. ઈસવે બીજી રીતે કેવી રીતે? તો કે 48 બરાબર 8 × 6. તો 8 6 48, 6 8 48, ગુણાકારનો ક્રમનો નિયમ છે, બરાબર આમાં જળવાઈ જાય તો એ ભાગાકારમાં પણ તમને ઉપયોગી છે. તમે ઊભી 6 લાઈન રાખો, આડા આડી આડા 6, પછી ઊભી 8 લાઈન રાખો અને બાકી આડા 6. આવી રીતે આપણે આગળ ઉપર જઈશું. ચાલો આગળના ભાઈ છે. જો તમને અહીંયા પણ સરસ મજાનું ચિત્ર એક આપેલું છે, એની અંદર જગ બધા ગોઠવેલા છે, બરાબર, સેમ ગોઠવેલા છે, એની આપણે વાત વાંચીએ. શું કહે છે કે અભરાઈમાં બરણીઓ, તો આને આપણે આપણને દેખાય છે ખરેખર જગ ટાઈપનું, તેણે બરણી કહેલી છે. તો આપણે બરણી સમજશું કે ભીમાએ 30 જગ માટે છાજલી બનાવી. તો અહીંયા આ જે બનાવી છે એને આપણે સેલ્ફ અથવા છાજલી કહેશું, બરાબર, અભરાઈ. તો એમાં શું રાખેલું છે? 30 વસ્તુ રાખેલી. કેટલી? 30 વસ્તુ. એ આ એક લાંબી છાજલી હતી. હવે બહુ મોટી, એકદમ મોટી બધી લાંબી છાજલી હતી. આપણા ઘરમાંય બધાની ઘરે અભરાઈ હોય, કાં આપણે અભરાઈને કાંધી પણ કહીએ, તો કાંધી આપણી ઘરે પણ હોય, તો મમ્મી એમાં છે વાસણો આ તે બધું ગોઠવણી કરીને રાખે છે. જેમાં બે પંક્તિઓ છે, બરાબર, બે પંક્તિ એટલે, પંક્તિ એટલે આડી લાઈન હોય એને પંક્તિ કહે. મેં ત્રીજા ધોરણમાં શીખડાવેલું છે, ચોથામાં તમને પાછું શીખડાવ્યું કે આડી લાઈન હોય એને પંક્તિ કહેશું અને ઊભી લાઈન હશે એને આપણે શું કહેશું? હાર કહેશું. તો આડી પંક્તિ કેટલી છે? તો કે બે પંક્તિ છે. આપણને દેખાય છે આ એક અને બે. દરેક હારમાં બરાબર એક સરખી સંખ્યામાં જગ રહેલા છે. હવે અહીંયા આપણને જગની સંખ્યા કુલ આપી દીધી છે. કેટલી સંખ્યા આપી દીધી છે? 30 છે, બરાબર છે. તો એક લાઈનમાં કેટલા આવે? તો કે બે જ પંક્તિ આપેલી, તો 30 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા આવે? તો કે 15. તો એકમાં 15 જગ છે. આપણે ગણી લઈએ, તમને એમ ન થાય કે ટીચર કહે છે ખોટું છે સાચું છે, બરાબર. તો આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15, અને 15 2 30. તો એ 30 જગ્યા મેં આપેલા છે. હવે એના વિશેની થોડી નીચે વાતો કરેલી છે. એમાં શું કે શું તમે બીજી કઈ રીતે, કોઈ રીતે 30 જગ માટે છાજલી બનાવવાનું વિચારી શકો? હવે આ તો એ પેલા ભીમાભાઈની છાજલી છે, બરાબર. હવે એ આપણને કહે છે ગણિતની ચોપડીવાળા ભાઈ કે તમે પોતે આવી રીતે બીજી રીતે છાજલીમાં ગોઠવી શકો? તો કે હા. તો કે ભાઈ મોટી બધી છાજલી હોય તો એમાં 30 જગ ગોઠવીએ તો 30 1 30, બરાબર છે. તો અહીંયા આપણે એક રીતે, પહેલી રીતે શું કરી શકીએ? તો કે 30 × 1 = 30, બરાબર. આપણે 30 જ છે, 30નો ટાર્ગેટ છે, 30 જ વસ્તુ છે આપણે ગોઠવવાની છે. હવે બીજી રીતે કેવી રીતે ગોઠવી શકીએ? તો કે ભાઈ બીજી રીતે આપણે કરીએ તો 5 × 6 = 30. હવે તમે અહીંયા ઊભી 5 લાઈન કાઢો અને આડા છે 6 જગ અથવા બરણી મૂકી શકો, બરાબર છે. હજી ત્રીજી રીતે આપણે ગોઠવી શકીએ. તો ત્રીજી રીતે કેવી રીતે ગોઠવી શકીએ? 6 5 30, બરાબર છે. જેવી રીતે આપણે 6 8 48 8 6 48 કરી દીધા, 5 6 30 6 5 30. આવી રીતે અહીંયા આપણે 5 ઊભી લાઈન કરીએ અને આડી છે એ 6 હાર પંક્તિ કરીએ એટલે પણ 30 થઈ જાય. આપણને જે જવાબ જોઈતા હતા એ બધાએ આવી ગયા. પછી એક કહે છે નીચે, એક છાજલી દોરો. હવે તમારા નોટબુકની અંદર મોટી નોટ હોય તો તમે આડી કરી અને પછી આવી તમારે એવી છાજલી દોરવાની છે. તેમાં દર્શાવો કે તમે દરેક હારમાં નાની મોટી કેટલી બરણી ગોઠવી શકો. તો તમારે 3 છાજલી બનાવવાની, 3 છાજલીની અંદર આવી રીતે મેં બતાવ્યું છે એવી રીતે તમે 3 રીતે તમે ગોઠવી શકશો. તે જગ્યાએ કુલ કેટલી હાર છે? હવે દરેક જગ્યાએ જેટલી હાર હોય ઉપરની પહેલી જે વસ્તુ બનાવી હોય એટલી હાર આપણે કરવાની રહેશે અને એટલી હાર છે આપણે કહી શકશું. શું તમારા મિત્રએ
કોઈ અલગ રીતે છાજલી દોરેલ છે તો આપણા મિત્ર હોય તો એણે કોઈ બીજી રીતે છાજલી બનાવી હોય એ પણ આપણે નોટ કરવાનું રહેશે. ચાલો એના પછીનું નસાઉ નવી વસ્તુ આવે છે ભણવા માટેની, એ જોજો. આપણે ઘડિયાની જ વાત છે તો ઘડિયાની જ વાત હવે નીચે આવવામાં માંડી છે. હવે એમાં શું કહે છે, આ છોકરો છે એનું નામ બંટી છે અને નીચે છોકરી છે એનું નામ ગુડ્ડુ છે. તો એ છોકરો શું કહે છે અને સરળ રીતે એનો એ ટોપિકનું નામ જ સરળ રીતે, પણ શું સરળ રીતે શીખડાવે છે આપણને? તો સરળ રીતે આપણને ભાગાકાર શીખડાવશે. જો કેવી રીતે શીખવાના છે એ વાત આપણને, આપણને પાંચ ભાગાકાર આવડતા હોય છોકરા તો એટલે પાંચ પછી આપણે એની મેળે આગળ ઉપર જઈ શકીએ. તો છોકરો શું કહે કે મને સાતમો ઘડિયો નથી આવડતો, બરાબર? તો હવે સાતનો ઘડિયો છોકરાને નથી આવડતો, છોકરી શું કહે છે કે ભાઈ કંઈક બીજી વાત કરશે છોકરી. જો શું કહે, મને પાંચ સુધીના ઘડિયા આવડે છોકરી. છોકરાએ કીધું મને સાતનો ઘડિયો આવડતો જ નથી, છોકરીએ કીધું મને પાંચ સુધી ઘડિયા આવડે છે. પરંતુ એક સરળ રીતે પણ રીત પણ જો બંટીને છે તો સાતનો ઘડિયો નહોતો આવડતો, બરાબર? તો ગુડ્ડુ શું કહે છે કે મને પાંચ સુધીના ઘડિયા આવડે છે. તો છોકરી છે એને પાંચ સુધીના ઘડિયા આવડતા હતા. પછી પાછી બીજી કંઈક નવી વાત કરે છે, એ કે શું કહે કે પરંતુ એક સરળ રીત પણ છે, હું સાતનો ઘડિયો બે અને પાંચનો ઘડિયાનો ઉપયોગ કરી બનાવી શકું છું, બરાબર? આ છોકરીએ શું કીધું કે ભાઈ મને પાંચ ઘડિયા આવડે, છોકરાને સાતનો ઘડિયા આવડતો જ નથી. છોકરીએ કીધું પાંચનો ઘડિયો મને આવડે છે તો હું બે અને પાંચનો એ બેનો ઘડિયો ભેગો કરું, પછી સાતનો ઘડિયો આરામથી કરી શકે. હવે કેવી રીતે કરે એ આપણે પાછળના પેજે જોઈએ. જો ત્યાં મસ્ત મજાના ચિત્રો બનાવેલા છે, બરાબર? માઇલ સ્ટોન આપણે બહારગામ જતા હોય તો દાખલા તરીકે જુનાગઢથી રાજકોટનું અંતર હોય તો એની ઉપર લખેલું હોય, જેમ જેમ જુનાગઢથી રાજકોટ નજીક આવતું જાય તો ત્યાં માઇલ સ્ટોનની અંદર 99, 100 એવી રીતે કિમી લખતા જતા હોય. તો હવે તો માઇલ સ્ટોન ટાઈપના ચિત્રો આપેલા છે. તો એમાં શું કહે છે કે બેનો ઘડિયો, બરાબર, નહીં પાંચનો ઘડિયો, પણ એમાં લખેલું છે એના જવાબ નીચે લખેલા જ, આ બેના જવાબ નીચે લખેલા જ, અહીંયા શું લખેલું એ આપણે જોતું જવાનું છે. તો આપણને ખબર જ છે કે બેનો ઘડિયો તો 2 1 2 2 2 4, 3 2 6, 4 2 8, 5 2 10, 6 2 12, 7 2 14, 8 2 16, 9 2 18 અને 10 2 20. એ આખો બેનો ઘડિયો, બેનો ઘડિયો આપણને આવડી ગયો. પછી પાંચનો ઘડિયો તો 5 1 5, 2 5 10, 3 5 15, 4 5 20, 5 5 25, 6 5 30, 7 5 35, 8 5 40, 9 5 45, 10 5 50. હવે બે ઘડિયા આપણને સરળતાથી અમને શીખડાવી દે. હવે તમે કહેશો કે ટીચર અહીં સાતનો ઘડિયો છે એમાં શું લખેલું છે, કંઈ ખબર પડતી નથી. તો સાતનો ઘડિયો છે એમાં એ સાવ સહેલી વાત લખેલી. જો અહીં 1 × 2 = 2, બરાબર? 1 × 5 = 5. તો આ 2 અને 5, ઓલી છોકરીએ કીધું હતું ને આપણને ગુડુએ કે મને 2 અને 5નો ઘડિયો ભેગો કરીશ એટલે 7નો ઘડિયો આવડશે. તો એણે શું કર્યું છે, 2 અને 5, બરાબર? એ 2 જે જવાબ આવે છે તો અહીંયા 2 વત્તા 5, બરાબર? 2 વત્તા 5 એટલે કેટલા થાય, તો કે 7, બરાબર? તો 7નો ઘડિયો થઈ ગયો 1 7 7. હવે અહીંયા 4 અને 10, તો એનો 2નો સરવાળો કરેલો છે 4 વત્તા 10, એટલે 4 વત્તા 10 = 14. હવે ત્રીજામાં શું છે, 6 વત્તા 15 આપણે કરવાના છે. તો અહીંયા 6 વત્તા 15 = 21 થશે. જો 15ની અંદર 6 નાખે, 15 પછી 16 17 18 19 20 અને 21 થઈ ગયા. અહીંયા 21 આવી ગયા. હવે અહીંયા આપણે 4 2 8 અને 4 5 20, તો 8 અને 20 એ 2નો આપણે સરવાળો કરવાનો છે એટલે આપણો 7નો ઘડિયો આગળ જશે. તો આપણે 20 ને 8 28 થઈ ગયું. પછીનું છે 10 વત્તા 15 આપણે કરવાના છે, 10 વત્તા 15 નહીં પણ 25, બરાબર છે? તો 10ને અહીંયા આપણે સરવાળો કરીએ તો એકમ એકમનો સરવાળો 10 0 વત્તા 5 એટલે 5 અને 2 ને 3, બરાબર છે? 35 થઈ ગયા. પછીનું આપણે આવ્યા તો અહીંયા 6 6 × 2 = 12 અને 6 × 5 એટલે 30. તો આપણે શું કરશું, 12 વત્તા 30, બરાબર છે? અને 2 વત્તા 0 એટલે 2 અને 1 વત્તા 3 એટલે 4. તો અહીં આવી ગયા 42. પછીનો જવાબ છે અહીંયા 7 2 14, તો આપણે 14 લખી નાખશું. 14 વત્તા અહીં શું લખવાનું છે, 7 5 35, તો આપણે અહીંયા શું લખશું, 35. તો એ 2નો સરવાળો કેટલો આવશે આપણે જોઈએ, 5 ને 4 કેટલા થાય, તો કે 9 અને 3 ને 1 4, તો અહીં 37 37 49, એ પણ આપણો જવાબ આવી ગયો. પછીનો છે આપણે અહીંયા 9 2 18 અને 8 5 40, તો આપણે અહીંયા લખવાનું છે
આઠ બે સોળ, બેનો ઘડીએ છે, આઠ બે સોળ, આઠ સોળ વત્તા ચાળીસ બરાબર છે. તો ઝીરો વત્તા છ એટલે છ ના છ ને ચાર ને એક પાંચ, તો પાંચ થઈ છપ્પન થઈ ગયા આપણે. પછીનું આવ્યું આપણે અહીંયા નવ બે અઢાર, તો સૌથી પહેલાં અઢાર વત્તા શું લખશું, નવ પાંચ પિસ્તાળીસ એટલે અહીંયા વત્તા પિસ્તાળીસ. તો આપણે આઠ ને પાંચ કેટલા થાય, તો કે આઠ ને પાંચ તેર થાય, તો તેરનો ત્રગડો વધી પડી એક, એક ને એક બે અને બેમાં ચાર નાખીએ એટલે શું આવે ત્રેસઠ, છગડો આવી જાય એટલે ત્રેસઠ થઈ જાય. હવે આ તો આપણે સૌ સહેલું થઈ ગયું, દસ બે વીસ, તો વીસ વત્તા પચાસ બરાબર છે. તો પચાસમાં વીસ નાખે એટલે કેટલા આવે સિત્તેર. તો આખો ઘડિયો સાતનો થઈ ગયો. જોજો આ બેનું અને પાંચનો એ બે ઘડિયા મળી અને સાતનો ઘડિયો થયો. હવે આ સાતનો ઘડિયો બીજી રીતે બની શકે, ત્રણ અને ચાર જે સંખ્યાના બે સંખ્યાનો સરવાળો સાત થતો હોય એમાંથી આ સાતનો ઘડિયો, બેનો ઘડિયો, પાંચનો ઘડિયો એ આપણને વ્યવસ્થિત મળી જાય. તો અહીંયા આપણે બે અને પાંચ એ બેનો અંકનો અથવા તો ઘડિયાનો ઉપયોગ કરી અને શેનો ઘડિયો બનાવ્યો આપણે, સાતનો ઘડિયો બને. હવે જે હું વાત કરું છું ને છોકરાઓ નીચે વાતચીત કરે છે. હવે સાતનો ઘડિયો છે એ તમે શીખી જશો એવી રીતે, ભલે આપણને પાંચ જ ઘડિયા આવડે પણ પાંચ ઘડિયામાંથી આપણે આગળ ઉપર શીખી જાય. હવે છોકરી શું કહે છે કે જુઓ મેં કેવી રીતે પીળા ખાના ખાનાની બે સંખ્યાનો સરવાળો કરી સાતનો ઘડિયો મેળવ્યો. જે છોકરી કહે છે એ આપણે નીચે સરવાળો રીસનનો કર્યો એક પછી એક અને એણે એને જેમ આપણને શીખડાયું હતું એમ આપણે શીખી ગયા. હવે છોકરો શું કહે છે કે આહા આ તો સરળ છે, છોકરાને મજા આવી, બે ના પાંચના ઘડિયામાંથી સાતનો ઘડિયો આરામથી શીખી ગયો એટલે એને મજા આવી, કહે છે કે આ તો વાત સહેલી છે, હું પણ આ રીતે સાતનો ઘડિયો ચાર અને ત્રણનો ઘડિયાનો ઉપયોગ કરીને બનાવી શકું. બરાબર, છોકરો કહે છે કે તે બે અને પાંચના ઘડિયાનો ઉપયોગ કરીને સાતનો ઘડિયો બને, હવે હું ચાર અને ત્રણ એ બે સંખ્યાનો ઉપયોગ કરી ચારનો આખો ઘડિયો લખશે, ત્રણનો ઘડિયો અથવા ત્રણનો પહેલાં ચારનો પછી એવી રીતે આખા આખા ઘડિયો લખશે અને પછી શેનો ઘડિયો બનાવશે સાતનો ઘડિયો. તો એ પણ આપણે જોઈએ. શું કહે છે કે બંટીએ ચાર અને ત્રણના ઘડિયાનો ઉપયોગ કરી સાતનો ઘડિયો રચવામાં ઘડિયો રચવામાં મદદ કરો. હવે આપણને અહીંયા ત્યાં આગળ જે ખાના હતા એ બધા પૂરેપૂરા ભરેલા હતા, આપણે અહીંયા ભરતા જશું અને પછી બેનો સરવાળો કરી અને આગળ ઉપર શેનો ઘડિયો બનશે અહીંયા સાતનો. તો અહીંયા લખેલું છે ચારનો ઘડિયો બરાબર, તો એક ચાર ચાર, બે ચાર આઠ, તો ત્રણ ચાર અહીંયા શું લખશું બાર, પછી અહીંયા લખશું ચોકે ચોકે સોળ, ચાર પાંચ વીસ, ચાર છ ચોવીસ, સાત ચાર અઠ્યાવીસ, આઠ ચાર બત્રીસ, નવ ચાર છત્રીસ અને દસ ચાર ચાળીસ. બરાબર, આ ચારનો ઘડિયો આરામથી થઈ ગયો. પણ પાંચ ઘડિયા આપણને ના આવડે તો ચારનો ઘડિયો આપણને ના આવડે એટલે આપણે પાંચ ઘડિયા તો આરામથી શીખી જ જવાના છે બેસીને. અત્યારે તો વેકેશન ટાઈપનું ચાલે છે એટલે આપણે આરામથી શીખી જાય. હવે અહીંયા ત્રણનો ઘડિયો આપેલો છે, તો એક ત્રણ ત્રણ, બે ત્રણ છ, ત્રણ ત્રણ નવ, ચાર ત્રણ બાર, પાંચ ત્રણ પંદર, છ ત્રણ અઢાર, સાત ત્રણ એકવીસ, આઠ ત્રણ ચોવીસ, નવ ત્રણ સત્યાવીસ અને દસ ત્રણ ત્રીસ. બરાબર છે, આ આપણે ઉપર છે એ ચારનો ઘડિયો થઈ ગયો, નીચે શેનો થઈ ગયો ત્રણનો ઘડિયો. હવે એ બે ઘડિયાનો ઉપયોગ કરીને આપણે અહીંયા શેનો ઘડિયો બનાવવાનો છે સાતનો ઘડિયો. બરાબર, સાતનો ઘડિયો અહીંયા આપણને આ અને આ જે જવાબ આવેલો છે એનો જ આપણે સરવાળો કરતા જશું. પણ ખરેખર તો આપણે એમ નામ સાતનો ઘડિયો લખી શકીએ પણ તમને અહીંયા આપણે શીખ્યા છે આપણે ચાર વત્તા ત્રણ એટલે ચાર વત્તા ત્રણ કરીએ એટલે કેટલા આવે સાત આવે. બરાબર છે, પછી અહીંયા બે ચાર આઠ અને બે ત્રણ છ એટલે આપણે આઠ વત્તા શેનું કરવાનું છે છ, આઠ વત્તા છ એટલે આઠમાં છ નાખે કેટલા થાય આઠ, પછી નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ. તો આપણે શું લખવાનું સાત બે ચૌદ જ થાય એમ થાય, આપણે જવાબ આરામથી લખે સાત ત્રણ એકવીસ જ થાય. તો આ બે સંખ્યા છે એનો સરવાળો એકવીસ થશે. જોજો તો અહીંયા બાર વત્તા શું કરશું નવ, તો નવની અંદર બે નાખે નવ, પછી દસ અને અગિયાર, તો અગિયારનું એકડો વધી પડી એક અને અહીંયા એક અને બે, તો કેટલા આવ્યા એકવીસ આવ્યા. હવે સાત એક સાત, સાત બે ચૌદ, સાત ત્રણ એકવીસ, સાત ચાર અઠ્યાવીસ, તો આ બેનો સરવાળો છે અઠ્યાવીસ જ આવવાનો છે. તો સોળ વત્તા બાર, છ ને બે કેટલા થાય આઠ અને એક અને એક બે. પછી આપણે આવ્યા અહીંયા પાંચ ચાર વીસ અને અહીંયા પાંચ ત્રણ પંદર, તો આપણે વીસ વત્તા શું કરવાનું છે પંદર, ઝીરો વત્તા પાંચ એટલે પાંચના પાંચ અને બે ને એક ત્રણ, તો સાત પાંચ પાંત્રીસ. પછી ચોવીસ અને અઢાર આપણે એનો સરવાળો કરવાનો છે,
તો અહીંયા 24 વત્તા 18 તો અહીંયા 8 ને 4 12 નું બગડો વધી પડી 1 2 ને 1 3 ને 1 4 બરાબર છે 6 7 42 હવે 6 8 આપણે 7 ના ઘડિયામાં 8 આવ્યા 7 8 56 થશે તો આપણે અહીંયા 7 4 28 અને અહીંયા 7 7 3 21 તો આપણે શેનો સરવાળો કરવાનો છે 28 વત્તા 21 બરાબર છે તો અહીંયા 8 ને 1 9 અને 4 2 ને 2 4 તો 27 27 શું આવ્યા 49 પછી આપણે 7 8 56 આવશે તો અહીંયા આપણે 32 વત્તા 24 બરાબર છે તો 4 અને 2 એનો સરવાળો શું થાય 6 અને 3 ને 2 5 બરાબર છે હવે કોનો કોનો સરવાળો કરવાનો રહ્યો 36 અને 27 તો અહીંયા 36 વત્તા 27 તો 7 ને 3 7 ને 6 13 નું ત્રગડો વધી પડી 1 2 ને 2 4 ને 1 5 6 7 42 બગડો અને 6 7 42 નું બગડો વધી પડી 4 63 6 અને 40 વત્તા 30 એટલે 0 નો 0 અને 4 ને 3 7 થઈ ગયું આખો ઘડ્યો 7 1 7 7 2 14 7 3 21 7 4 28 7 5 35 6 7 42 27 27 49 7 8 56 7 9 63 7 10 70 આખે આખો ઘડ્યો હવે કોનો કોનો ઘડ્યો આપણને આવડી ગયો 4 નો 3 નો અને 7 નો ત્યાં આગળ 2 નું 5 નું એટલે આપણને કોના કોના ઘડ્યા 2 3 4 5 છ નો ઘડ્યો નથી આમાં વચમાં એવો 7 નો આવી ગયો બરાબર એટલા બધા ઘડિયા એક હારે આપણને આવડી ગયા હવે તમે પણ તમારી નોટબુકની અંદર ઘડિયા જો કરવા બેસો તો આવી રીતે કરશો તો આરામથી કરી શકશો ચાલો એના પછીનું પેજ જો હવે નવી જાતની વાત આવે એમાં શું કે અહીં કંઈક ચિત્ર આપેલું છે બરાબર કોકના પગ દેખાય છે એ પગ છે એ શેના છે બિલાડીઓના પગ છે તો આમાં છે કેટલી બિલાડીઓ આપણને ક્વેશ્ચન જ કરે છે ટોપિકનું નામ છે કેટલી બિલાડીઓ છે આની અંદર તો કે છે કે ગાયત્રીની કેટલીક બિલાડીઓ એક ખોખામાં રમતી હતી આવા ગાયત્રી નામની છોકરી છે અને બિલાડી રાખવાનો શોખ છે શોખની વાતો છે તેને ઘણી બધી બિલાડીઓ ઘરે રાખેલી હતી તો એક ખોખાની અંદર એણે પૂરી દીધી હતી જ્યારે તેણે ગણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને માત્ર પગ જ દેખાતા હતા હવે છોકરીએ પોતે કેટલી બિલાડી અંદર રાખી હતી એને ખબર નહોતી બરાબર હવે જ્યારે જોયું તો ખોખાની અંદર ઉપરનું ખોખું પેક અને નીચેના ખોખામાં નીચે ખોખું સહેજ ખુલ્લું હશે તો એ ખુલ્લા ખોખામાંથી એને ખાલી એના પગ જ દેખાતા હતા બરાબર આપણને જો ઉપરનો ખોખાનો ભાગ પેક દેખાય નીચે આપણને પગ દેખાય જુદી જુદી જાતના ટપકાવાળી બિલાડી લાલ બિલાડી કાળી બિલાડી જુદી જુદી જાતના બિલાડીના પગ દેખાય તેણે 28 પગ ગણ્યા બરાબર એને છોકરીએ બધા પગ ગણ્યા તો કેટલા તે 28 પગ થયા તો ખોખામાં કેટલી બિલાડી છે હવે આપણને ક્વેશ્ચન કર્યો છે કે એને બધા પગ ગણ્યા તો 28 પગ થયા તો બિલાડી કેટલી હશે એવો સવાલ આપણને કરે તો આપણને ખબર છે કે એક બિલાડીને પગ બાળકો કેટલા હોય એક બિલાડીને પગ કેટલા હોય 4 પગ હોય તો આપણે અહીં લખશું કે એક બિલાડીને 4 પગ હોય કેટલા પગ હોય છે બરાબર તો હવે પગ કેટલા ગણ્યા હતા એણે તો કે 28 પગ ગણ્યા હતા કેટલા 28 પગ તો હવે આપણે 28 ભાગ્યા 4 કરી નાખીએ તો એનો જવાબ આરામથી મળી જશે તો આપણે 28 ભાગ્યા 4 આ શેનું નિશાન છે ભાગાકારનું એ તમારે ત્રીજા ધોરણમાં ભાગાકાર આવતા હતા એટલે તમને ખબર છે હવે એ 4ના ઘડિયામાં કે 28 ક્યારે આવે તો 4 1 4 4 2 8 4 3 12 ચોકે ચોકે 16 4 5 20 4 6 24 અને 4 7 28 તો 28 ભાગ્યા 4 એટલે કેટલી બિલાડી હશે તો કે 7 બિલાડી 7 બિલાડી ઓ હશે બરાબર છે આ ભાગાકાર છે તો ઊભો પણ કરી શકીએ પણ આપણે નાની નાની વાત હોય તો આપણે ઊભો ભાગાકાર બદલે આડો ભાગાકાર છે આરામથી કરી શકશો હવે આ છોકરી શું કહે છે એ આનું નામ જ ગાયત્રી છે બરાબર 8 પગ એટલે 2 બિલાડી 12 પગ એટલે ખાલી જગ્યા બિલાડી હવે આપણને મેં લખ્યું કે બિલાડીને કેટલા પગ હોય તો કે 4 પગ હોય તો 8 પગ એટલે કેટલી બિલાડી 2 બિલાડી થાય એને જવાબ લખેલો છે તો 12 પગ હોય એટલે કેટલા તો 4ના ઘડિયામાં 12 ક્યારે આવે 4 1 4 4 2 8 અને 4 3 12 તો 3 બિલાડીના 12 પગ હોય હવે નીચે ઉપર આપણને કેટલીક વસ્તુ આપેલી છે તો એમાં આપણે બિલાડીના પગ યાદ રાખવાના છે કે એક બિલાડીને પગ કેટલા હોય તો આપણે યાદ જ રહી ગયું કે એક બિલાડીને પગ 4 હોય
કોઈ બિલાડીને બે પગ ન હોય, હા તૂટી ભાંગી ગયું આમ થી આમ તેમ હાથ ચાલતી હોય, તો વળી કંઈક બિલાડીને એક બે પગ આપણે ગણીએ, પણ પગ ખરેખર બિલાડીને આપણે કેટલા ગણવાના છે? ચાર પગ. તો અહીં લખેલું છે કેટલા પગ, બરાબર છે? તો એક બિલાડીને ચાર પગ, ટૂંકમાં ઘડિયો જ આગળ ઉપર જશે. બે ચાર આઠ, ત્રણ ચાર બાર. તો આપણે પહેલાં ચારનો ઘડિયો આખો લખી નાખીએ કે શું કામ એને, કે બિલાડીના ચાર પગ એટલા માટે. તો એ ચાર એક ચાર, ચાર બે આઠ, ચાર ત્રણ બાર, ચોકે ચોકે સોળ, ચાર પાંચ વીસ, બરાબર. ચાર છ, ચાર એક ચાર, ચાર બે આઠ, ચાર ત્રણ બાર, ચોકે ચોકે સોળ, ચાર પાંચ વીસ, ચાર છ ચોવીસ, ચાર સાત અઠ્યાવીસ, અને ચાર ચાર સાત, ચાર આઠ બત્રીસ, બરાબર છે? આ બત્રીસ અહીંયા આપણે બિલાડીના બધા પગ લખી નાખ્યા, બરાબર છે? હવે કેટલી બિલાડી? તો ચાર બિલાડી, ચાર પગ વાળી, ચાર પગ હોય તો એક બિલાડી, આઠ પગ હોય તો બે બિલાડી, તો બાર પગ હોય એટલે કેટલી બિલાડી થશે? ત્રણ બિલાડી થશે. અહીંયા ચાર બિલાડી થશે, અહીં પાંચ બિલાડી થશે, અહીંયા છ બિલાડી, અહીંયા સાત બિલાડી, અને અહીં આઠ બિલાડી, બરાબર છે? એક બિલાડીને ચાર પગ, બે બિલાડીને આઠ પગ, ત્રણ બિલાડીને બાર પગ, ચાર બિલાડીને સોળ પગ, એવી રીતે આગળ ઉપર જાશું. હવે એને આપણને કેટલાક સવાલ પૂછ્યા છે ઉપરના ઘડિયામાંથી જ આપણને. તો અઠ્યાવીસ પગ એટલે ખાલી જગ્યા બિલાડીઓ, તો અઠ્યાવીસ પગ માટે આપણે કેટલી બિલાડી છે? તો જોઈ ને આપણે કેટલી બિલાડી દેખાય, સાત બિલાડી. તો આનો જવાબ શું લખવાનો છે? અહીંયા સાત બિલાડીઓ. પછી છે આગળ, મીનાએ તેની મરઘીના બચ્ચાને ખોખામાં મૂક્યા. હવે જોજો, બિલાડીને ચાર પગ હોય, મરઘીના બચ્ચાને અથવા મરઘીને, મરઘીને પગ કેટલા હોય? તો કે બે. તો મરઘીના બચ્ચાને બે પગ હોય ને, તો આમાં શું કે મીનાએ તેની મરઘીના બચ્ચાને ખોખામાં મૂક્યા, તેણે તેના પગ ગણ્યા. તો હવે એ છોકરીએ છે તો એને મરઘીના બચ્ચાના પગ ગણ્યા, તો તો અઠ્યાવીસ થયા. તેમાં મરઘીના કેટલા બચ્ચા છે? ઓલામાં બિલાડી આપણને બિલાડીના અઠ્યાવીસ પગ દેખાતા હતા, આની અંદર કેટલા પગ દેખાય છે? તો કે અઠ્યાવીસ. તેમની મરઘીના કેટલા બચ્ચા છે? તો આપણે લખી નાખશું કે મરઘીના બચ્ચા, અહીંયા જ લખીએ આપણે કે મરઘીના બચ્ચાને કેટલા પગ હોય? બચ્ચાને બે પગ હોય, બરાબર. તો આપણને એને બધા પગ થઈને કેટલા પગ દેખાય છે? તો કે અઠ્યાવીસ પગ છે. તો આપણે અહીં અઠ્યાવીસ ભાગ્યા શું કરશું? બે, બરાબર છે? હવે ત્રીજા ધોરણમાં તમને ભાગાકાર શીખડાવ્યો એટલે આ ભાગાકાર આપણને સહેલો લાગે. તો બેની હારે બેનો ભાગ ચલાવીએ તો બે એક બે, અને બેમાંથી બે જાય ઝીરો. અહીંયા આપણે સીની નિશાની મૂકવાની છે બાદ બાકીની, ઉપરથી ઉતાર્યા આઠ. હવે બેના ઘડિયામાં આઠ ક્યારે આવે? તો કે બે ચાર આઠ, તો આઠમાંથી આઠ જાય ઝીરો. તો કેટલી બિલાડી, કેટલા મરઘીના બચ્ચા હશે? તો કે ભાઈ ચૌદ મરઘીના બચ્ચા હશે, ચૌદ બચ્ચા હશે, બરાબર છે? ચાલો એના પછીનો શું કે સવાલ. લીલા એકવીસ દિવસ સુધી શાળાએ ન ગઈ. હવે આ લીલા નામની છોકરી છે, એ કે કંઈક કામ હશે એટલે એકવીસ દિવસ સુધી શાળાએ ન ગઈ. તો ન ગઈ હતી, તેણે કેટલા અઠવાડિયા સુધી શાળાએ ન ગઈ? તો કે છે આપણને કે એ છોકરી છે એ એકવીસ દિવસ શાળાએ નહોતી ગઈ, તો કેટલા અઠવાડિયા શાળાએ ન ગઈ? તો આપણને ખબર છે કે એક અઠવાડિયું એટલે કેટલા દિવસ? તો કે સાત દિવસ. તો આપણે એ લખશું કે એક અઠવાડિયું, એક અઠવાડિયું બરાબર સાત દિવસ, બરાબર. હવે આ છોકરી છે કેટલા દિવસ નહોતી ગઈ? તો કે એકવીસ દિવસ. તો આપણે અહીંયા એકવીસ ભાગ્યા સાત કરી નાખશું એટલે આપણો જવાબ આવી જશે કે આટલા અઠવાડિયે એ છોકરી છે એ સ્કૂલે ગઈ નહોતી. તો સાતના ઘડિયામાં એકવીસ ક્યારે આવે? તો સાત એક સાત, સાત બે ચૌદ, અને સાત ત્રણ એકવીસ. તો ત્રણ અઠવાડિયા છે છોકરી, ત્રણ અઠવાડિયા શાળાએ ગયેલ નહીં હોય, ગયેલ નહીં હોય, બરાબર છે? આ બધા દાખલા છે. તો તમે નોટબુકની અંદર વ્યવસ્થિત, જો નોટબુક બનાવી હોય તો વ્યવસ્થિત પહેલાં એક રકમ લખજો, પછી દાખલો કરજો, પછી રકમ લખજો, પછી દાખલો કરજો, એટલે તમને છે તો પરીક્ષામાં અમે પૂછીએ કે ભાઈ આ કેવી રીતે આવ્યું, તો તમને આરામથી ખબર પડી જશે. ચાલો એને પછીનું નેક્સ્ટ પેજ. જો હવે આપણે આ વસ્તુ છે એ ત્રીજામાં ભણતા હતા, પાછી ચોથામાં આવી, બરાબર છે? અને આપણે આગળના ચેપ્ટરની અંદર ગુણાકારનું ચેપ્ટર જ્યારે ચાલુ કર્યું ત્યારે ઓ સાપ એમાં આવેલો હતો. તો હવે સાપ છે એ સાપ વિશે ભણવાનું. સાપ ભલે આપણને ખોટો અહીં આપેલો હોય, ચિત્ર દોરેલો, પણ તમને મજા આવે માટે
અવિત સાપનું ચિત્ર આપેલું છે. તો હવે એમાં કૂદકા મારતા પ્રાણીઓ, તો આપણને કૂદકા મારતા પ્રાણીઓમાં ત્રણ પ્રાણી આપણને બતાવ્યા હતા, બરાબર છે? એ ચેપ્ટરની અંદર એક દેડકો હતો, પછી હરણ હતું અને સસલું, એ ત્રણ આપણને પ્રાણી બતાવેલા હતા. તો અહીં પ્રાણી ક્યાં ક્યાં પ્રાણીઓ વિશે આપણે ભણવાનું, તો આમાં પણ એ જ પ્રાણીની વાત આપેલી છે. આપણને શરૂઆતમાં જો કે શું તમે ધોરણ ત્રણના ગણિત ગમત પાઠ્યપુસ્તકમાં આવતા કૂદકા મારતા પ્રાણીઓ યાદ છે? તમને આપણને પૂછે છે કે તમને કૂદકા મારતા પ્રાણી હતા એ બધા પ્રાણીઓ યાદ છે? તો કે હા ભાઈ, અમને બધા પ્રાણીઓ યાદ છે. દેડકો ઝીરોથી શરૂ કરી એક સાથે ત્રણ કદમ કૂદે છે. હવે એ દેડકાનું નામ શું હતું ખબર છે? તરુ હતું, તરુ, તરુ નામનો દેડકો હતો. તરુ છે એ ઝીરોથી શરૂ કરે, જ્યારે પણ એથી શરૂઆત કરે તો ઝીરોથી શરૂઆત કરી અને ત્રણ કદમ, ત્રણ, એક કૂદકો મારે એટલે એક, બે ને ત્રણ, એમ ત્રણ કદમ આગળ નીકળી જાય. કેટલા કૂદકા પછી તે 27 પર પહોંચશે તેની ગણતરી કરો. હવે એક વખતમાં એ ત્રણ જ વખત ત્રણ કદમ કૂદે છે, તો 27 વખતમાં કેટલા? તો તેણે 27/3, બરાબર છે? ત્રણના ઘડિયામાં 27 ક્યારે આવે? તો 3, 9. તો 9 કૂદકા મારે ત્યારે એ 27 પર પહોંચે. શું કામ એને? કે ભાઈ એ આ એક ખાનું બતાવેલું છે ને, એક કૂદ આખો કૂદકો અહીંથી નહીં આવ્યું છે, એટલે એ આ એક ખાનું છે, બીજું ખાનું છે ને ત્રણ, એટલે એને કદમ કીધા છે, બરાબર? પગલાં, કદમ એટલે પગલાં. તો અહીં 27 પર પહોંચવામાં ત્રણ વખત કૂદે, તો 27 ઉપર પહોંચવા માટે એને કેટલા કૂદકા મારવા પડે? તો કે 9 કૂદકા મારવા. હવે એના પછીના કેટલાક ક્વેશ્ચન છે આપણને નીચે બતાવેલા છે. આના અનુસંધાને આપણને તરુ દેટ કોઈ ત્રણ, બરાબર છે? પછી બીજા પ્રાણીનું નામ આપેલું છે, એ બીજું નીચે આપેલું છે. પછી અહીંયા લખેલું છે જો તે 36 પર પહોંચ્યો હોય તો તેણે ખાલી જગ્યા કૂદકા માર્યા. તો આપણને હજી દેડકાની જ વાત આપે છે, 36 ઉપર પહોંચવાની વાત છે. તો આપણે અહીંયા એક વખતમાં કેટલી કૂટા કૂદકા મારે? તો કે 3. તો 36/3 આપણે શું કરશું? 3. તો 1, 3, 3. 3માંથી 3 જાય 0, ઉપરથી ઉતાર્યો 6, અને 3, 2, 6. ચાલો, થઈ ગયું. તો અહીંયા આપણે શું લે, જો 36 પર પહોંચ્યો હોય તો તેણે કેટલા કૂદકા માર્યા? તો કે 12 કૂદકા માર્યા હોય, તો 12 કૂદકા અહીંયા લખશું. અથવા તમારે આવી રીતે ન લખવું હોય તો તમે આમાંય લખી શકો, 36/3=12. તો આ આપણો જવાબ છે, 12 કૂદકા મારે એ આપણો જવાબ રહેશે. કાં તમે આમ કરો ને કાં તમે આમ કરો, પણ આમ કરો તો જ તમને આવી રીતે એનો જવાબ વ્યવસ્થિત મળે. પછી છે જો તે 42 પર આ પર છે, 52 નથી લખાય, જો તે 42 પર હોય તો તેણે ખાલી જગ્યા કૂદકા માર્યા. હવે આપણે એ દેડકો 3 જ કૂદકા મારે છે, બરાબર છે? તો આપણે 42/3. તો હવે 3ના ઘડિયામાં 4 તો ન આવે, એટલે કાં 4 અને કાં 4 કરતાં નાનું. તો 1, 3, 3. 4માંથી 3 જઈ અહીંયા 1, ઉપરથી ઉતાર્યા 2, અને 3, 4, 12, બરાબર છે? તો કેટલા કૂદકા એ છે? તો એ 42 ઉપર પહોંચશે, તો કે 14 કૂદકા. તો આપણે અહીંયા જવાબ લખશું કે 42/3=14, બરાબર? એ આપણો જવાબ થશે. અહીંયા પહેલા ક્વેશ્ચનનો જવાબ 12 આવશે, બીજાનો જવાબ છે એ 14 કૂદકા આવશે. હવે એ દેડકાની વાત પૂરી થઈ. હવે તરત જ નીચે સસલું, મેં તમને વાત કરી ને કે સસલું અને હરણ એ બધા કૂદકા મારતા પ્રાણી, તો અહીંયા સસલાની વાત આને આપેલી છે. તો એમાં શું કે સસલું 0 પરથી શરૂ કરીને એક સાથે 5 કદમ કૂદે છે. ઓલો દેડકો છે એ 3 કદમ કૂદતો હતો, આ સસલું છે એ કેટલા? 0થી શરૂ કરે તો 5 કદમ, 5 ખાના આગળ જાય છે. કેટલા કૂદકા લગાવવાથી તે 25 ઉપર પહોંચશે, બરાબર? 25 ઉપર પહોંચવા માટે એને કેટલા કૂદકા મારવા પડે? તો આપણે અહીંયા આડો જ ભાગાકાર કરીએ, 25/5. ઓલો દેડકો 3, આ 5, એટલે આપણે અહીંયા 5. તો 5ના ઘડિયામાં 25 ક્યારે આવે? તો કે 5, 5, 5, 5, 25. તો અહીંયા 5 કૂદકા મારવા પડે, બરાબર છે? 25 ઉપર પહોંચવા માટે 5 કૂદકા મારવા પડે. પછી છે 8 કૂદકા માર્યા. હવે એણે બીજી કંઈક વાત આવી ગઈ સીધી કે 8 કૂદકા માર્યા પછી તે ખાલી જગ્યા પર પહોંચશે. તો હવે એક વખતમાં એ કેટલા કૂદકા મારે? તો કે 5 કૂદકા મારે. તો 8 વખત કૂદકા મારે તો ક્યાં પહોંચે? તો અહીંયા આપણે ગુણાકાર કરવાની વાત આવે, તો 5×8=40. તો એ કઈ સંખ્યા ઉપર પહોંચશે? તો કે 40 ઉપર પહોંચશે. 8 કૂદકા માર્યા પછી તે ખાલી જગ્યા ઉપર પહોંચશે, તો અહીંયા ક્યાં આગળ પહોંચશે? 40 અંક ઉપર પહોંચશે. પછીનું છે તેને 55 પર પહોંચવા ખાલી જગ્યા કૂદકા મારવા પડે. હવે 55 અંક ઉપર એને પહોંચવાનું, તો કેટલા કૂદકા મારવા પડે? તો આપણે અહીંયા 55
ભાગ્યા 5 બરાબર છે, તો એનો જવાબ 11 જ આવશે અહીંયા. પણ છતાંય તમને આપણે ઊભી રીતે બતાવી દઈએ તો 55 ભાગ્યા તો 5 તો 1 5 5, 5માંથી 5 જાય 0, ઉપરથી ઉતારો 9 5 તો 5 1 5. અને કેટલા કૂદકા મારવા પડે? તો કે 11 કૂદકા મારવા પડે. 11 છે એ આપણો જવાબ છે. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં પણ 11 લખી શકીએ કે અહીંયા આખું વાક્ય થઈ ગયું કે તેને 55 પહોંચવા ખાલી જગ્યા કૂદકા મારવા પડે. તો આપણે અહીંયા શું લખવાનું રહેશે? 11 કૂદકા મારવા પડે. ચલો હવે નીચે છે કેટલાક મહાવરાના છે દાખલા આપણે છે તો બોર્ડ ઉપર એક પછી એક કરીશું. ચાલો બાળકો, આપણે ચેપ્ટર એને છે 11 અને જેનું નામ છે ઘડિયા અને ભાગાકાર. આપણે પેજ નંબર 124 ચોપડીમાં છે એનો મહાવરો હું તમને અહીંયા સ્ટેપ બાય કરાવું છું. એમાં 6 દાખલા આપેલા છે, બાકીનું છે તો પછી આપણે ક્યારેક જોશું. તો અહીંયા આપણે વાંચવાનું કેમ છે? પહેલા દાખલામાં કે 28 ભાગ્યા ભાગાકારની નિશાની છે એ તમારા માટે નવી છે જ નહીં. 28 ભાગ્યા 2 બરાબર ખાલી જગ્યા આવું આપેલું છે. તો એ 28 ભાગ્યા 2 તો એને આપણે ઊભું લખશું. તો અહીંયા આપણે શું લખશું? 28 ભાગ્યા 2 બરાબર છે. તો હવે આપણે ભાગ ચલાવવાનો છે તો 2 1 2, તો 2માંથી 2 જાય 0 અને ઉપરથી ઉતાર્યા 8. હવે આપણે 2ના ઘડિયામાં કાં 8 અને કાં 8થી નાનું, તો 2 4 8. હવે આપણે ઘડિયા વારંવાર આખે આખા નહીં બોલીએ, શું કામ એને? કે હવે તમે મોટા થઈ ગયા, ત્રીજા ધોરણની અંદર તમને એક એક ઘડિયો એક એક વસ્તુ લઈ અને શીખડાવવામાં આવતું. તો આપણો જવાબ કેટલો આવ્યો? 14 આવ્યો બરાબર છે. તો 14 છે એ આપણો જવાબ છે. આ આપણો જવાબ છે અને આને આપણે શેષ કહેશું. એ તમે આગળ ઉપર ભણવા જશો 5મા 6ઠા ધોરણની અંદર કોને શેષ કહેવાય, કોને ભાજક કહેવાય, કોને ભાગફળ કહેવાય એ આપણે શીખશું. પછીનો છે બીજો દાખલો, તો 56 ભાગ્યા 7. તો આપણે અહીંયા 56 ભાગ્યા 7. હવે જો આપણે નવું ગણિત છે એની અંદર અહીંયા ઘડી અહીંયા જે આંકડો નાનો હોય અને અહીંયા 12 મોટો હોય તો આપણે એમાં 0 મૂકવાનો કોઈ રિવાજ નથી. જૂના જમાનાનું ગણિત હતું વચમાં આવેલું તો એમાં 0 મુકાવતા હતા. તો અહીંયા 7 અને 5, કેમ કે 7ના ઘડિયામાં 5 ન આવે એટલે આપણે 2 રકમ ભેગી લેવી પડે. તો હવે સીધા શું લખશું આપણે? 7 1 7ને બદલે આપણે 7ના 5 ન આવે એટલે 7ના ઘડિયામાં કાં 56 ને 56 કરતાં નાનું, તો 7 8 56. અને 7 8 56, 6માંથી 6 જાય 0, 5માંથી 5 જાય 0. હવે તમે કહેશો કે ટીચર પાછળા ઉપર કેમ આઠડો ના મૂક્યો? તો પાછળા ઉપર આઠડો મૂકવાનો ગણિતની ભાષામાં રિવાજ નથી. શું કામ એને? કે પાછળો 7 અને 5 એનો ભાગ નહોતો ચાલ્યો એટલે એની જગ્યાએ કાં 0 લખો અને કાં કાંઈ ન લખો. કાંઈ ન લખો એટલે 0 સમજવાનો છે, એટલા માટે આપણે બીજા આંકડા ઉપર જ એનો જવાબ લખવાનો રહેશે. તો આપણો જવાબ કેટલો આવ્યો? 8 બરાબર છે. એટલે આખી ખાલી જગ્યા થઈ ગઈ કે 56 ભાગ્યા 7 બરાબર 8. પછી ત્રીજો છે 48 ભાગ્યા 4. તો અહીં 48 ભાગ્યા 4, હવે 4ના ઘડિયામાં 4 તો આવે તો 1 4 4, તો 1 4 4, 4માંથી 4 જાય શું વધે? તો કે 0, ઉપરથી ઉતાર્યા 8. હવે 4ના ઘડિયામાં 8 ક્યારે આવે? તો કે 4 2 8. તો આપણે શું લખશું? 2 અને 8માંથી 8 જાય 0. હવે બાળકો તમે અહીંયા હું બાદબાકીની નિશાની કરતી જાઉં, તમારે પણ બાદબાકીની જ નિશાની ત્યાં આગળ કરવાની. કોઈ દિવસ ત્યાં આગળ ભાગાકારની નિશાની નથી કરવાની, કેમ કે ભાગાકાર એનું નામ જ છે કે પુનરાવર્તી બાદબાકી બરાબર છે. તો પુનરાવર્તી બાદબાકીના દાખલા છે એ આપણે સ્ટેપ બાય મોટા મોટા 3-4 દાખલા છે એ નેક્સ્ટ પીરિયડની અંદર કરાવવાના જ છીએ. તો આ ભાગાકાર શું છે? તમને કોઈ પૂછે કે ભાગાકાર શું છે? તો ભાગાકાર છે એ પુનરાવર્તી બાદબાકી છે. તો અહીંયા આપણો જવાબ શું આવ્યો? તો કે 12 આવ્યો. શું આવ્યો? 12. હવે અહીંયા 66 ભાગ્યા 6 છે, તો અહીંયા 66 ભાગ્યા 6, તો 6ના ઘડિયામાં 6 તો આવશે, તો 1 6 6, 6માંથી 6 જાય 0 અને પછી પાછો ઉતાર્યો 6, તો વળી પાછા 6 1 6, તો 6માંથી 6 જાય 0. તો આપણો જવાબ કેટલો આવ્યો? 11. હવે ઘણાય છે તો જો આવી રીતે દાખલા કરતા હોય 66 અત્યારે કરું છું ને એ દાખલો આવી રીતે કરવાનો નથી. હવે સીધો લખી નાખે અહીંયા 11, અહીંયા નીચે લખી નાખે 66 અને 0. આ દાખલો ખોટો પડે? આ દાખલો છે જ નહીં, આ દાખલો ખોટો પડે. આવી રીતે આપણે આવી રીતે સ્ટેપ બાય દાખલો કરવાનો. કોઈ પણ વ્યક્તિ તમને શીખડાવે કે ભાઈ આવી રીતે,
તો કે ના, અમને અમારા ટીચર શીખડાવે, તો સ્ટેપ બાય દાખલો તમારે કરવાનો રહેશે. એટલે આ દાખલો છે એ આપણો રાઈટ છે, અને મેં જ્યાં આગળ ચોકડી મારેલી હતી, દાખલો હંમેશા ખોટો પડે. પછીનો દાખલો છે આપણે 96/8. તો અહીંયા 96/8 બરાબર છે. તો 8 1 8, 9 માંથી 8 જાય 1, ઉપરથી ઉતાર્યા 6, તો 8 2 16, તો 16 માંથી 16 જાય 0 અને 0, તો આપણો જવાબ કેટલો આવ્યો? 12 બરાબર છે. હવે 3 રકમ વાળા દાખલા આવી ગયા, 110/10, તો એનો જવાબ આપણે શોધીએ. તો 110/10, હવે 10ના ઘડિયામાં 11 ના આવે, પણ 11 કરતા નાનું તો આવે ને, તો 10 એ 10. 1 માંથી 0 જાય 1, અને 1 માંથી 1 જાય 0, પછી ઉપરથી ઉતાર્યો 9 0, તો 10ના ઘડિયામાં 10 ક્યારે? તો 10 10 10 1 10. ભાગમાં પૂરું.